વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જય મા બાદેવ. તના એજ્યુકેશન કેમ્પસ દ્વારા આપણે જે ઓનલાઈન વિડીયો ટીચિંગની પ્રક્રિયા શરૂ છે તેમાં વિષય વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનમાં આપણે પાઠ 15 છે એની સમજૂતી મેળવી લીધી છે. હવે આજે આપણે આ પીરિયડમાં પાઠ 15નો પ્રશ્ન પહેલો, બીજો અને ત્રીજો જોઈએ. હવે પ્રશ્ન પહેલો છે, સાચા વિકલ્પ છે એમાંથી આપણે શોધી અને લખવાનું છે. એમાં પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કે પાણીની સપાટી ખાલી જગ્યા તરીકે વર્તે અને પ્રકાશનો પથ બદલે છે તો શું આવશે? કાચ, અરીસા, પ્રકાશ કે આપેલા તમામ? તો પાણીની સપાટી તરીકે શું વર્તે? તો કે અરીસો. શું આવશે? બી. ત્યારબાદ બીજો, વસ્તુ સમતલ અરીસાથી 20 સેન્ટીમીટર દૂર હોય તો તેનું પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર હોય? 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર કે 40 સેન્ટીમીટર? તો કેટલું હોય? તો કે 40. ત્યારબાદ ત્રીજું છે, ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે, નિહાળે એટલે જોવે છે, તેને પ્રતિબિંબ તથા તેની વચ્ચેનું અંતર 4 મીટર છે. જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચે અંતર કેટલું હોય? તો કે 2 મીટરનું, એટલે આવશે એ. ત્યારબાદ છે ચોથો વિકલ્પ, ગોલીય અરીસા એ ખાલી જગ્યાનો ભાગ છે, ચોરસ, ત્રિકોણ, ગોળા કે લંબ ચોરસ? તો ગોળા ગોલીય હોય, કેવા હોય? ગોળ, એટલે કે સી. ત્યારબાદ એક આપણને દાખલો આપ્યો છે કે મોટર કારનો રિયર વ્યૂ મિરર સમતલ અરીસો છે, ડ્રાઈવર 2 મીટર પર પ્રતિ સેકન્ડની ઝડપથી કારને રિવર્સમાં, રિવર્સ એટલે પાછી લે છે. ડ્રાઈવર તેના રિયર વ્યૂ મિરરમાં કાર પાછળ ઉભેલી ટ્રકને જુએ છે તો ડ્રાઈવરને કેવું પ્રતિબિંબ જોવા મળે છે? તે ઝડપથી તેના તરફ આવતું જણાશે. 1, 2, 4 કે 8? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? 4 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા આવશે આપણે સી. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો, ખાલી જગ્યા વડે સૂર્યના કિરણો તમારા શરીરના કોઈ પણ ભાગ પર કેન્દ્રિત ન થાય તે માટે કાળજી લેવી. તો કે બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ, કાચ કે અરીસા? તો શું આવશે? બહિર્ગોળ લેન્સ, કે જેનાથી સૂર્યનો તડકો છે એ આપણા શરીરના ભાગ પર કેન્દ્રિત ન થાય. ત્યારબાદ સાતમો વિકલ્પ છે, વસ્તુના પરિણામ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ ખાલી જગ્યા વડે મળે. વસ્તુના પરિણામ કરતાં મોટું અને આભાસી, એ અંતર્ગોળ લેન્સ, બી અંતર્ગોળ અરીસો, સી બહિર્ગોળ અરીસો કે ડી સમતલ અરીસો? તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? બી. અહીંયા શું આવશે? બી. અને અહીંયા આપણે લખશું પણ, શું લખશું આપણે? અંતર્ગોળ અરીસો. ત્યારબાદ જોઈએ આઠમો, વસ્તુના પરિણામ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ શેમાં જોવા મળે? તો કે બી બહિર્ગોળમાં, એમાં પણ શું આવશે? અહીંયા બી. ત્યારબાદ જોઈએ આપણે નવમો, મેઘધનુષ્યમાં કેટલા રંગ હોય છે? તો તમને ખબર છે મેઘધનુષ્ય 7 રંગનો હોય, તો કે ડી. ત્યારબાદ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો દસમો વિકલ્પ, જ્યારે પ્રકાશ સાબુના પરપોટા પરથી પરાવર્તન થાય છે ત્યારે સાબુના પરપોટાની સમાટી કેવી દેખાય? હવે તમે પણ ખબર છે કે તમે ઘણીવાર આપણે બજારમાં મળે છે કે એમાંથી પરપોટા કરવાના, એવું મળે ને? તમે નળી છે એને એ પાણીમાં નાખી અને ફૂ કરો એટલે એમાંથી પરપોટા નીકળે છે. એ પરપોટા છે વિદ્યાર્થી મિત્રો, એ સાબુના પરપોટા જેવા જ હોય છે. તો એ સાબુના પરપોટા છે એ કેવા જોવા મળે? તો કે લાલ, લીલા, સફેદ કે રંગીન? તો કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો? એ રંગીન હોય છે. જેમ મેઘધનુષ્ય 7 રંગનો હોય છે એમ પરપોટા પણ રંગીન હોય છે. ત્યારબાદ છે, 7 રંગોવાળી નાનકડી ચકરડી ફરે ત્યારે તે લગભગ કેવું દેખાય? આપણે પ્રયોગ જોયો હતો કે 7 રંગને ભેગા કરો, તો કે રંગીન, બી કાળી, સી સફેદ કે ડી લાલ? તો કયું આવે? સી સફેદ દેખાય છે. આના ઉપરથી એક આપણે સાબિત કર્યું હતું કે બધા કલરને મિક્સ કરો ત્યારે એ સફેદ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા વિકલ્પ 11 છે એ પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ એની ખાલી જગ્યા. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલી, જ્યારે પ્રકાશ અરીસા ઉપર આપાત થાય ત્યારે તેનું ખાલી જગ્યા થાય. તો શું થાય? તો કે પરાવર્તન. ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે, સમતલ અરીસા માટે પ્રતિબિંબ અરીસાના ખાલી જગ્યા ભાગમાં રચાય
છે તો આપણે પ્રયોગ કર્યો તો ક્યાં રચાતું હતું તો કે પાછળ. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા વળાંકવાળા અરીસાનું સૌથી સામાન્ય ઉદાહરણ તો કયો આવે ગોલીય ગોલીય અરીસું. ત્યારબાદ છે ચોથું અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ વસ્તુના પરિણામ કરતા ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોઈ શકે તો કે નાનું નાનું અને મોટું. ત્યારબાદ છે પાંચમી ખાલી જગ્યા અંતર્ગોળ ખાલી જગ્યા વડે રચાતા પ્રતિબિંબને પડદા પર ક્યારેય મેળવી શકાતો નથી તો કે લેન્સ. અને ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો આપણી છેલ્લી ખાલી જગ્યા કે જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય તેને કેવું કહેવાય તો કે વાસ્તવિક અને ન મેળવી શકાય એને આભાસી કે આપણને આભાસ જેવું થાય છે. હવે જોઈએ આપણે પ્રશ્ન ત્રણ. નીચેના વિધાનો પૈકી ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે રોંગની નિશાની કરો. પહેલું છે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે તો આપણે પ્રયોગ જોયો હતો તો શું આવશે રાઈટ. બીજો સ્ટીલની ચમચી પ્રકાશની દિશા બદલે છે આ પણ આપણે પ્રયોગ કર્યો હતો અને તમે ઘરે પણ કરો છો એટલે શું આવશે રાઈટ. ત્રીજું છે પ્રકાશ દેખાતો નથી પરંતુ વસ્તુ પર પ્રકાશ પડે ત્યારે દેખાય છે તો કે હા વસ્તુ ઉપર પ્રકાશ પડી આપણા આંખની અંદર પ્રવેશ કરે છે અને પ્રવેશ કર્યા પછી જ આપણને વસ્તુ દેખાય છે. ત્યારબાદ ચોથો ખરા ખોટું એક પેન્સિલને એક નાના સમતલ અરીસા અને મોટા સમતલ અરીસાની સામે વારા ફરતી એક સરખા અંતરે રાખતા મોટા અરીસામાં તેનું પ્રતિબિંબ નાના અરીસામાં મળતા પ્રતિબિંબથી મોટું દેખાય છે તો કે ના દેખાતું નથી એટલે રોંગ. ત્યારબાદ આપણે જોઈએ પાંચમું ખરા ખોટું સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિણામ જેવડું જ હોય છે તો કે હા તમે સમતલ અરીસો એટલે ઘરે અરીસો છે એ જોવો છો તો એમાં તમે છો એવડા જ દેખાવ છો એટલે એનું પ્રતિબિંબ કેવું હોય છે એના જેવું. છઠ્ઠું તમે ડાબો હાથ ઊંચો કરો તો સમતલ અરીસામાં ડાબો હાથ ઊંચો દેખાય ના સમતલ અરીસામાં દિશા બદલે ડાબો હાથ ઊંચો કરો તો જમણો દેખાય તો અહીંયા શું આવે ખોટું. ત્યારબાદ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સાતમાં ખરા ખોટું સ્ટેનલેસ સ્ટીલની ચમચી અને સમતલ અરીસામાં દરેક વસ્તુનું પ્રતિબિંબ સરખું જ દેખાય છે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે ખોટું દરેકમાં એક સરખું પ્રતિબિંબ જોવા મળતું નથી. ત્યારબાદ આપણું આઠમું છે અંતર્ગોળ અરીસા વડે આપણે વાસ્તવિક વિવર્ધિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ તો કે હા એમાં આપણે એવું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. ત્યારબાદ છે નવમું અંતર્ગોળ અરીસામાં હંમેશા આભાસી જ પ્રતિબિંબ મળે છે તો ખોટું આવશે ક્યારેક વાસ્તવિક પણ હોય છે અને ક્યારેક આભાસી. ત્યારબાદ દસમું છે અંતર્ગોળ અરીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ જ આપે છે તો કે ના મેં હમણાં કીધું એમ કે બંને પ્રકારનું આપે ક્યારેક વાસ્તવિક આપે ક્યારેક આભાસી. ક્યારે એવું થાય તો કે તમે મીણબત્તીને સાવ પડદાની બાજુમાં લઈ જાઓ તો એ આભાસી આપે અને દૂર રાખો તો વાસ્તવિક. હવે અગિયારમું છે બહિર્ગોળ અરીસા વડે આપણે ચતુ અને વિવિધિત પ્રતિબિંબ મેળવી શકીએ છીએ તો હવે એને કીધું આપણે હમણાં અંતર્ગોળનું જોયું હતું હવે એને એમ શું કીધું બહિર્ગોળ વડે મેળવી શકીએ છીએ તો શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે ખોટું ન મેળવી શકીએ. ત્યારબાદ બારમું છે બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાની અને વસ્તુ કરતાં નાનું હોય છે તો કે સાચું હંમેશા આ વસ્તુ કરતાં નાનું હોય છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો તેરમું કે વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી ખોટું કેમ કે વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર આપણે જોઈ શકીએ છીએ. ચૌદમું ખરા ખોટું મેગ્નિફાયર ગ્લાસ એક પ્રકારનો લેન્સ છે તો શું આવશે હા એ એક પ્રકારનો લેન્સ છે નાના અક્ષરને મોટા જોવા માટે આપણે મેગ્નિફાયર ગ્લાસ એટલે કે બિલોરી કાચનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ છે લેન્સ અપારદર્શક છે લેન્સ છે એ કેવો છે અપારદર્શક ખોટું પારદર્શક છે આપણે લેન્સમાંથી બીજી બાજુ જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે સોળમું બહિર્ગોળ લેન્સ મેગ્નિફાઇડ તરીકે વર્તે છે તો કે હા એમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે
અને આપણું છેલ્લું ખરા ખોટું, જ્યારે પ્રકાશ કોમ્પેક્ટ સીડી સીડીની સપાટી પરથી પરાવિત થાય ત્યારે ઘણા રંગ જોવા મળે છે. તો કે આપણે ઘરે સીડી હોય એને તમે જોજો, એમાં તમને કેટલા બધા રંગ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 15 છે એનો પ્રશ્ન 1, 2, 3 પૂર્ણ થાય છે. આના પછીના પીરિયડમાં આપણે પ્રશ્ન 4, 5 અને 6 છે એ જોઈશું. જય મામા.